लावा डीडिया पाड़ा धारासभ्य चैतर वसावा द्वारा जनसंवाद कार्यक्रम योजना आयो जेनो वीडियो हाल सोशल मीडिया में वायरल थयो। वीडियो में चैतर वसावा नर्मदा जिला धोरण एक दस अने बार परिणाम नीचू आता चिंतित जणाय छे। चैतर वसावा वायरल वीडियो में कही रहा है कि आदिवासी समाज युवा खोटा रस्ते चढ़ी गया है। समाजना युवानो दारू ने सिगरेटना रवाड़े चढ़या जेथी तेमने समझावा पड़शे। वधुमां तेमणे कह्युं कि आदिवासी समाजना युवानो पोताना माता-पिता ने ब्लेकमेल करी पोतानी मांग स्वीकारावे छे। साथे तेमणे समाजना युवानो ने समाजनी संस्कृति बाजु वळवा पण टकोर करी छे। આપણો જે યુવાધન છે એ યુવાધન આજે નર્મદા જિલ્લાનો યુવાધન એમાં બી ડીડીયાપાડા શાકબારણનો યુવાધન ગલત રસ્તે જઈ રહ્યો છે। તમે આજે રિઝલ્ટ જોઈ લો, તમે નર્મદા અને તેમાં પણ ડીડીયાપાડાનો શાકબારણનો રિઝલ્ટ જોઈ લો। દસમાનું રિઝલ્ટ સૌથી નીચું, બારમાનું રિઝલ્ટ સૌથી નીચું, કેમ નીચું? સાયન્સનું રિઝલ્ટ તો 3-4 સ્કૂલો તો એવી છે કે ત્યાં ઝીરો રિઝલ્ટ આવ્યું છે। કેમ ઝીરો રિઝલ્ટ આવે છે, કેમ નીચું રિઝલ્ટ આવે છે? તો એનું કારણ છે આપણો યુવાધન ગલત દિશામાં ગલત રવાડે જઈ રહ્યું છે। એના માટે કોણે જાગવું પડશે? આપણે આગેવાનો અને વાલીઓએ જાગવું પડશે। ઘણા યુવાધન પોતાના વાલીઓનું નથી માનતા, એવા યુવાધનને વડીલોએ એમને ટોકર કરવી પડશે, એવી વ્યવસ્થા ઉભી કરવી પડશે, એવું વાતાવરણ ઉભું કરવું પડશે કે યુવાધન એ ગલત રવાડે ના ચડી જાય। આજે યુવાધન લગ્નોમાં ક્યાં ગઈ બેન્ડ છે ત્યાં આખું ટોળે ને ટોળા ભેગા થાય, નાચે કૂદે, એટલા વ્યસનો કરે, સિગરેટો પી, દારૂ પી, આખી રાત નાચે, 11 વાગ્યા 12 વાગ્યા થી નાચવાનું ચાલુ કરે, રાતે 3-4 વાગ્યા સુધી નાચી કૂદીને આવે, ફરી કાલે અહીંયા લગ્ન છે ત્યાં બધા ભેગા થવાનું, એટલે ત્યાં બધા બાઈકો લઈને જાય, તો એ કંટ્રોલ કોને રાખવું પડશે? આપણે રાખવું પડશે। આપણે બધા આજે મા બાપ ને મા બાપ જે યુવા જે બાળકોના મા બાપ છે આજે એ યુવાન ને હાવી થઈ ગયેલા છે, યુવાન હાવી થઈ ગયેલો છે। આજે આપણે માતા પિતા ને એ બ્લેકમેલ કરી રહેલા છે યુવાનો। માતા પિતા ને કહે છે મારે બાઈક માં પેટ્રોલ જોઈએ છે, લા 500 રૂપિયા, તો પેલા બિચારાને ના છૂટકે પૈસા આપવા પડે છે। યુવાન આજે મોટા મોટા મોગા મોગા મોબાઈલ લઈ માંગી રહેલો છે, યુવાન આજે મોગી મોગી બાઈકો લઈ માંગે છે। વાંધો નથી મોબાઈલના પણ વાપરેલો વાંધો નથી, પણ મોબાઈલમાં જે સારું કામ છે જે જરૂરી છે તે મોબાઈલનો તે રીતના ઉપયોગ કરવો જોઈએ। તો યુવાનો સંસ્કૃતિ તરફ પાછા ફરવા માટે તેમણે ટકોર કરી ધારાસભ્ય ચૈતર વસાવા એક જનસંવાદ કાર્યક્રમ યોજ્યો। આદિવાસી યુવાનો માતા પિતાને બ્લેકમેલ કરી પોતાની માંગો સ્વીકારાવે છે જે યોગ્ય નથી। યુવાનોએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ તેની પણ તેમણે વાત કરી। સમાજના યુવાનો નશાના રવાડે ચડ્યા છે જેના કારણે તેમણે પાછું ફરવું પડશે। ધોરણ 10 અને 12નું પરિણામ નીચું આવતા ચૈતર વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે। યુવાનોને સંસ્કૃતિ તરફ પાછા ફરવા તેમણે ટકોર કરી। ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જનસંવાદ કાર્યક્રમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વાત હવે નીતિન ગડકરીની વડોદરા મુલાકાતની।